एजुकेशनल कैंपस गोंडल तरफी धोरण 6 गणित विषय चैप्टर नंबर 1 संख्या परिचय। बाल मित्रों आगळना वीडियो में आपणे चैप्टर नंबर 1 संख्या परिचयना महत्वना मुद्दा जोया, त्यारबाद आ वीडियो में आपणे संख्या परिचय नो स्वाध्याय नंबर 1.1 विषय अभ्यास करीशुं। बाल मित्रों खास ध्यान देने अभ्यास करजो, कारण के आ आखो स्वाध्याय तमारे तमारी बुक में नोंध करवानी रहेशे। तेमां सौप्रथम आपणे नंबर 1 जोईए, खाली जग्या पूरो। एमां ए के 1,00,000 बराबर केटला 10,000 थाय, तो 10,000 ने 10 वखत करीए एटले 1,00,000 मळशे, એટલે જવાબમાં આવશે 10। ત્યારબાદ નંબર બી એટલે કે 1,000,000, 1,000,000 એટલે કે 10,00,000, તો 10,00,000 કેટલા 100,000 કરીએ ત્યારે 10,00,000 મળે, એટલે કે 100,000 એવા 10 વખત કરીએ એટલે શું મળશે બાળકો, 1,000,000। ત્યાર પછી આવશે સી 1 કરોડ, 10,00,000 એવા કેટલા કરીએ ત્યારે આપણને 1 કરોડ મળશે, એટલે કે 10,00,000 એવા 10 વખત કરશું એટલે 1 કરોડ જવાબ મળશે। ત્યારબાદ આવશે 1 કરોડ બરાબર કેટલા મિલિયન, તો મિલિયન એટલે બાળકો આપણને ખબર છે 10,00,000 એટલે મિલિયન, તો એમાં 10,00,000 કેટલી વખત કરશું તો 1 કરોડ મળશે, તો 10,00,000 એમાં 10 વખત કરશું એટલે આપણને શું મળશે 1 કરોડ। ત્યારબાદ 1,000,000 એટલે 10,00,000 એમાં કેટલા લાખ, 10,00,000, તો આપણી આ ખાલી જગ્યામાં શું જવાબ આવશે, 1,00,000 બરાબર 10, 10,000, 1,000,000 બરાબર 100,000, 1 કરોડ બરાબર 10, 10,00,000, 1 કરોડ બરાબર 10,000,000, 1,000,000 બરાબર 10,00,000। ત્યાર પછી આવશે નંબર 2, યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો। તો આપણે અલ્પવિરામ મૂકવાના છે બાળકો, આગળના મુદ્દામાં મેં તમને સમજાવ્યું હતું કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં કેવી રીતે અલ્પવિરામ મૂકવાના, તો અલ્પવિરામ મૂકવાના છે તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અહીંયા આપણને આપેલી છે, તો તેમાં છેલ્લેથી 3 પછી 5 અને 7 એવી રીતે અલ્પવિરામ મૂકવાના રહેશે, તો 73,75,307, તો 73,75,307 આપણે આવી રીતે લખ્યો, તેમાં અલ્પવિરામ મૂકવાના છે, તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં છેલ્લેથી 3 છેલ્લેથી 5 આવી રીતે અલ્પવિરામ મૂકવાના છે, એટલે કઈ સંખ્યા બની, 73,75,307। ત્યારબાદ નંબર બી 9,05,41, બાળમિત્રો 9 કરોડ, પછી આવશે 5,00,000, 5,00,000 એટલે આગળ શૂન્ય આવશે 5,00,000, ત્યારબાદ હજાર ના સ્થાનમાં કઈ છે નહીં એટલે શું આવશે 2 ડિજિટ 0, ત્યારબાદ 41 એટલે 0,41 થઈ ગયું। 9,05,41, 1,00,000, 100,000, 10,00,000, 1,00,000, 10,00,000 કરોડ થઈ ગયું। ત્યારબાદ છેલ્લેથી 3 અંક અલ્પવિરામ, ત્યારબાદ છેલ્લેથી 5 અંક અલ્પવિરામ, ત્યારબાદ છેલ્લેથી 7 અંક અલ્પવિરામ થઈ ગયું, એટલે 9,05,41 આ છે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લેખન પદ્ધતિ। ત્યારબાદ અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો। અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો, તો એકમ દશક 100,000, 10,000, 10,00,000 કરોડ, બાળ મિત્રો આવશે 8,75,00,000 795,700।
हजार दस हजार लाख दस लाख अने करोड़ आ रीते त्यार बाद आवशे एकम दशक सो हजार दस हजार लाख दस लाख पंचासी लाख छेतालीस हजार बसो ने त्यासी ओके बाद मित्रों आज से अंकगणित योग्य रीते मूको अने भारतीय संख्या लेखन पद्धति में लखो અહીંયા અલ્પવિરામ આપેલા છે છેલ્લાથી ત્રણ ડિઝિટ પછી પાંચ ડિઝિટ પછી સાત ડિઝિટ ત્યારબાદ આવશે નંબર ચાર આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો બાળમિત્રો આગળના પ્રશ્નમાં આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ વિશે ભણ્યા હવે આવશે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં કેવી રીતે અલ્પવિરામ મૂકવાના છે છેલ્લેથી ત્રણ છ નવ એ રીતે તો આપણે સંખ્યા લખીશું સૌ પ્રથમ છેલ્લે ગણતરી કરીએ તો એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ અહીંયા એક અંક આપેલો નથી નહીતર એની આગળ એક અલ્પવિરામ મૂકીને એની આગળ પણ અંક લખવામાં આવે છે પરંતુ આપણે સંખ્યા મુજબ આપણે અલ્પવિરામ મૂકીશું છેલ્લેથી ત્રણ અને છેલ્લેથી છ આગળ અલ્પવિરામ આવશે તો હવે આને સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે બાળ મિત્રો તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કીધું હોય ત્યારે કેવી રીતે લખવામાં આવે અઠ્યોતેર મિલિયન નવસો એકવીસ હજાર બાણે આ છે આપણી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ ઓકે બાળ મિત્રો આપણને ખ્યાલ આવી ગયો હશે કે રાષ્ટ્રીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ હવે બાળ મિત્રો તમારે સ્વાધ્યાય 1.1 એમાં જે પ્રશ્ન નંબર 1 ની સંપૂર્ણ ખાલી જગ્યા ધરાવેલી છે જ્યારે નંબર 2 માં એ બી સી ડી ઈ તમારે જાતે અહીંયાથી ગણતરી કરીને સેમ આ રીતે જ ગણતરી કરવાની છે તે રીતે તમારે બુકમાં લખવાનું રહેશે જ્યારે પ્રશ્ન નંબર 3 માં એ બી કરાવેલા છે સી ડી તમારે જાતે કરવાનું રહેશે અને પ્રશ્ન નંબર 4 માં એની ગણતરી કરાવેલી છે બી સી ડી સેમ આ જ પ્રમાણે તમારે તેની નોંધ કરવાની રહેશે આ પ્રમાણે તમારે તેનું હોમવર્ક કરવાનું છે સારા અક્ષરે કરવાનું છે